રાજ્યભરમાં એસટી વિભાગના કર્મચારીઓની હડતાલનો સુખદ અંત આવ્યો છે, જેમાં સરકાર દ્વારા 80% માંગણીઓનું નિરાકરણ થતા પોરબંદર એસટી વિભાગના કર્મચારીઓને ખુશી વ્યક્ત કરી હતી. ત્યારે આ કર્મચારીઓને સમસ્યાને વાચા આપવા ગુજરાત ન્યૂઝ પોરબંદર મહત્વની ભૂમિકા ભજવતા આવતા હોવાથી કર્મચારીઓએ આભાર વ્યક્ત કર્યો હતો. એસટી નિગમના કર્મચારીઓના લાંબા સમયના પડતર પ્રશ્નો અને માંગણીઓનો નિકાલ કરવામાં ન આવતા એસટી વિભાગના કર્મચારીઓએ આંદોલનના મંડાણ કરી દીધા હતા. ત્યારે આ કર્મચારીઓની વેદનાને વાચા આપવા ગુજરાત ન્યૂઝ પોરબંદર અગ્રેસર રહ્યું હતું. ત્યારે હવે સરકાર દ્વારા ડ્રાઈવર કંડક્ટરના ગ્રેડ પેની વિસંગતતા દૂર કરવાની મુખ્ય માંગણી સ્વીકારી છે. ઉપરાંત મોંઘવારીના દરમાં 14% વધારો કર્યો છે. તો ફિક્સ્ડ પગારમાં ₹2500 વધારો, ઉપરાંત નાઇટ એલાઉન્સ જે ₹10 હતું તે ₹60 કરવામાં આવ્યા છે. તે સહિતની 80% પડતર માંગણીઓ સ્વીકાર કરવામાં આવી છે, જેથી પોરબંદરના એસટી વિભાગના કર્મચારીઓએ ખુશી વ્યક્ત કરી દીધી હતી અને ખાસ કરીને ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આભાર વ્યક્ત કર્યો હતો. હું હેતલભાઈ રૂપાણી, એસટી વર્ક્સ યુનિયન મજૂર માજર પોરબંદરનો યુનિટ મંત્રી. થોડા દિવસોથી અમારું પડતર પ્રશ્ન અંગેનું આંદોલન ચાલી રહ્યું હતું અને એ આંદોલનનો સુખદ અંત આવેલો છે. અને આ આંદોલનમાં ખાસ કરીને અમારી સંકલન સમિતિ, અમારા કર્મચારીઓ અને સૌથી વધુ સાથ અમને મીડિયાનો મળેલો છે. અને એમાં પણ ખાસ કરીને ગુજરાત ન્યૂઝ પોરબંદરે અમારી જે વેદના હતી એને વાચા આપી અને અમારી વેદનાને સરકારશ્રી સુધી અને ગુજરાતના ઘરો ઘરમાં ગુંજતી કરેલ છે. આ માટે થઈ અને પોરબંદર ડેપોના 350 કર્મચારીઓ અને સંકલન સમિતિના તમામ આગેવાનો વતી ગુજરાત ન્યૂઝ પોરબંદરનો ખૂબ ખૂબ આભાર માનું છું. પોરબંદર સહિત રાજ્યના એસટી વિભાગના કર્મચારીઓની માંગણીઓ ઘણા લાંબા સમયથી પડતર હતી, જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં કર્મચારીઓની વેદનાને વાચા આપવામાં આવી હતી, ત્યારે આ કામગીરીને બિરદાવવામાં આવી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ પોરબંદર.